आज आपणे स्वाध्याय 2.5 ગણીશું। याद रखीजो आपणे स्वाध्याय 2.1 2.3 અને 2.5 કર્યું છે। આવું કેમ કર્યું? 2.2 અને 2.4 બાકી કેમ રાખ્યું છે? તો એની અંદર જે દાખલાઓ છે તે આ નથી, થોડાક અલગ પ્રકારના છે। એટલે આ એક સરખા દાખલાઓ એક સાથે આપણે શીખી લઈશું જેથી કરીને પાકું થઈ જાય। હવે આ દાખલા 1 ની અંદર કુલ 10 દાખલાઓ છે, 10 માંથી 4-5 દાખલાઓ હું આપને ગણાવી દઈશ અને બાકીના તમારે હોમવર્ક માટે રાખું છું। તો અમારે આપણે પહેલો એક દાખલો લઈએ છીએ। તો પહેલા દાખલાની રકમ છે x છેદમાં 2 માઇનસ 1 છેદમાં 5 બરાબર x છેદમાં 3 વત્તા 1 છેદમાં 4। પ્રશ્ન છે ઉકેલ મેળવો, તો ઉકેલ મેળવવો એટલે શું? આપણે આગળ જાણીએ છીએ કે ઉકેલ મેળવવો એટલે x નું મૂલ્ય શોધવું। તો એના માટેની આપણે પદ્ધતિ શીખવાડી છે, ફરીથી યાદ કરાવીએ। x વાળા પદો એક બાજુ કરીશું, તો આ x / 2 જે છે એને એમનામ આપણે x / 2 મૂક્યું। આ બાજુથી x વાળું પદ એટલે કે x / 3 વાળા પદને આ બાજુ લાવી દઈશું, તો થશે માઇનસ x / 3 બરાબર ના બરાબર આ 1 ચતુર્થાંશ ગયા। હવે આ પદ બાકી રહ્યું, તો એ પદને આપણે સામે લઈ જઈએ છીએ, તો વત્તા 1/5 થશે। ત્યારબાદ લસા લેવો પડશે, આ અપૂર્ણાંકના સરવાળા બાદ બાકીનો લસા ફરજિયાત લેવો, તો આ બંનેનો લસા થશે 6। 3 અયો ગુણાશે તો 3x માઇનસ 2 અયો ગુણાશે તો 2x બરાબર એ જ પરિસ્થિતિ આ બાજુ છે, તો આ બાજુ પણ લસા થશે 4×20 5 આ બાજુ ગુણાશે 4 સામે ગુણાશે 4×4 ત્યારબાદ 3x માઇનસ 2x એટલે 1x થશે છેદમાં 6 આ બાજુ 4×5 તો 9 થશે છેદમાં 20 માટે x બરાબર આ ભાગ્યા 12 જે 6 છે તે 9 સાથે ગુણ્યામાં જશે, તો 9×6/20। હવે છેદ ઉડતાવા ઉડાડી દઈએ, 3×6 10×20 તો x બરાબર 9×27/10। જો પોઈન્ટમાં લખવું હોય તો x બરાબર 2.7 જવાબ આવશે। હવે દાખલા નંબર 5 ની રકમ આ પ્રમાણે છે, આ રકમો જરા યાદ કરવાની તો થોડુંક શું કરવાનું, તો આ પદને ફરજિયાતપણે કૌંસ કરી લેવાની ભલે રકમો ના આપેલા હોય। બીજી વાત, જ્યારે આ બધી સંખ્યાઓ અપૂર્ણાંકમાં હોય અને કોઈ એક કે બે પદો અપૂર્ણાંકમાં ન હોય તો એના છેદમાં 1 મૂકીને એને પણ અપૂર્ણાંક સ્વરૂપમાં દેખાય એવું કરી લેવું। ત્યારબાદ હવે હમણાં જ કર્યું એ પ્રમાણે લસા વાળી પદ્ધતિ, 4 નો લસા થશે 12 આ ભાગ્યવાળા 3 અહીંયા ગુણાશે 4 સામે ગુણાશે 3 અહીંયા ગુણીએ છીએ। ખાસ ધ્યાન રાખીશું કે આ જે 3 છે આ તો કૌંસને ગુણાશે, એટલે કે આને પણ ગુણાશે અને આને પણ ગુણાશે, તો 3×9 = 20 માઇનસ 3×6 ઓછા 4 અહીંયા ગુણાશે તો 4×8 = 20 માઇનસ 4×12 હવે અહીંયા તમને કદાચ એવું લાગશે કે આ પ્લસ હતા તો માઇનસ શા માટે થઈ જાય, તો આ કૌંસ છોડી દીધો છે માટે આ માઇનસ 2×20 એની સાથે 4×4 = 8×20 આ માઇનસ પ્લસ માઇનસ અને 4×12 ખાસ ધ્યાન રાખજો। હવે આ બાજુ લસા લઈએ તો લસા થશે 3 × 3 = 3 આ 1 અહીંયા ગુણાશે 2 એકા 2 માઇનસ 3 અહીંયા ગુણાશે તો 3 થઈ જશે। હવે સાતમું આપીએ તો 9×-8×20 તો 1×20 વધ્યો, આગળ 1 નહીં લખીએ તો પણ ચાલશે અથવા લખી રાખીએ છીએ, ચલો 1×20 લખીએ માઇનસ 12 અને માઇનસ 6 ખાસ ધ્યાન રાખીશું બંને સંખ્યાઓ માઇનસ છે તો માઇનસ માઇનસ પ્લસ થશે 12 × 6 = 18 અને મોટી સંખ્યાનું ચિહ્ન લાગશે એટલે કે માઇનસ 18 છેદમાં 12 આ બાજુ પરિસ્થિતિ થઈ 2 માઇનસ
3 હવે શું કરીશું ચોકડીમાં ગુણાકાર આ ભાગ્યા 3 અહીંયા સામે ગુણા છે આ ભાગ્યા 12 સામે ગુણા છે તો આને 3 વડે ગુણી દઈએ છીએ તો 3 થી માઈનસ 18 તરી 54 આ બે આવા ગુણા છે તો 12 2 24 માઈનસ 12 તરી 36 ટી હવે ટી વાળો પદો આપણે એક બાજુ કરીશું તો 3 ટી વત્તા 36 ટી बराबर 24 वत्ता 54 तो 3t वत्ता 36 थी तो 39 थी बराबर 24 54 78 तो t बराबर 78 भाग्या 39 तो t बराबर 39 तो 78 એટલે કે t બરાબર મૂલ્ય આવશે 2 આ રીતે આપણે સરળતાથી ગણી શકીશું હવે છઠ્ઠા નંબરનો દાખલો તો રકમ ચોપડીમાં જે પ્રમાણે લખેલી છે તે પ્રમાણે મેં અહીંયા લખ્યું પહેલું શું કરવાનું છે ફરીથી યાદ કરાવી દઉં દરેક પદ અપૂર્ણાંકમાં લાગે તેમ કરવાનું છે તો આ એકના નીચે કશું નથી તો એક મૂકી દઈશું આ એકના નીચે કશું નથી તો એન નીચે પણ એક મૂકી દઈશું બીજી વાત આવો એન વાળો જે જોઈન્ટ પદો છે એને કૌંસ કરવાનો ફરજિયાત છે તો કૌંસ કરી લઈશું હવે આપણો કાર્યક્રમ ચાલુ લસા 2 નો અને 1 નો લસા 2 2 અયો ગુણા છે 2 એમ થશે આ 1 અયો ગુણા છે તો 1 એમ વત્તા 1 જો વત્તા 1 કેમ થયું માઈનસ માઈનસ પ્લસ 1 એકા 1 આ બાજુ જોઈએ લસા 3 3 અયો ગુણા છે તો 3 માઈનસ 1 અયો ગુણા છે તો 1 એમ વત્તા 2 माइनस माइनस प्लस एक बेया बेया कौन छोड़े थे आने पर कौन छोड़े थे एक एम और माइनस माइनस प्लस एक एका एक क्या बात साधु बे एम और एक एम क्या है तो एक एम प्लस एक छेद में बे बराबर आप आज ये तो त्राण बत्ता बे पांच उच्चा एक एम ભાગ્યા 3 ચોકડીમાં ગુણાકાર કરીશું 3 આ બાજુ ગુણા છે તો 3m+3 બરાબર 2 5 10 માઈનસ 2 એકા 2 2m હવે 2m ની આ બાજુ લાવીશું તો 3m+2m બરાબર 10 ઓછા 3 આ બાજુ ગુણ્યા છે 2 5 10 2 1 2 આ ત્રણ આ બાજુ ગુણ્યા છે 3m+3 તો 3m+2 એમ તો 5m થશે 10 માંથી 3 જોઈએ તો 7 તો m બરાબર 7/5 થશે નવમા દાખલાની રકમ આપણે જોઈ શકીએ છીએ તો આ રીતે આપણે રકમ આપેલી છે હવે આમ સાદું કાપીએ છીએ તો સૌપ્રથમ આ કોણ છોડીએ તો કોણ વડે ગુણાકાર કરીશું તો 3 5 15 જે માઈનસ 3 7 21 ઓછા 2 9 18 જે વત્તા જો માઈનસ માઈનસ પ્લસ 2 ગુણ્યા 11 11 2 12 8 4 32 જે માઈનસ 13 4 52 ઓછા 7 હવે ઝેડ વાળો તમામ પદો આપણે એક બાજુ કરી દઈએ છીએ તો આ બધા જ પદો આપણે ઝેડ વાળા જમણી બાજુ કરીએ છીએ જોઈ લઈએ બરાબર આ 32 ઝેડ આવી ગયા આ બાજુથી જે 15 ઝેડ આવ્યા આ બાજુથી પહેલા 18 ઝેડ આવી ગયા તો વત્તા 18 ઝેડ થશે માઈનસ 15 ઝેડ ચાલો ઝેડ વાળા તમામ ત્રણે ત્રણ પદો આ એક પદ આ એક પદ ને 32 વાળો ત્રણે પદ થઈ ગયા હવે સાદી સંખ્યાઓ લખીએ આ બાજુ 22 ઓછા 21 કરી લો તો 1 થાય આ બાજુ થી જે 52 આવ્યા એ માઈનસ 52 થાય પ્લસ 52 થયા એ જ રીતે 17 આ બાજુ આવ્યા તો એ પણ 17 પ્લસ થયા હવે આ સરવાળો કરી દઈએ તો 52 ને
तेपन वत्ता सत्तर तो तेपन वत्ता सत्तर करीशु सित्तेर थशे आ बाजु बत्रीस जेड वत्ता अठार जेड बत्रीस ने अठार पचास जेड थया पचास मांथी पंदर जेड बाद थया तो पोत्रीस जेड आवे माटे सित्तेर भाग्या पोत्रीस बराबर जेड सित्तेर भाग्या पोत्रीस करीशु तो पोत्रीस दू सित्तेर जेड बराबर बे थई गया बस आ सोल्यूशन पूरो दूर करवानी व्यवस्था करी रहा है पांच छेद में सो आया दस एफ माइनस नौ अबे शु करीशु बंदे ना छेद ना सो सो उड़े अथवा तो आप भाग्य में सो चे ते यो आपने गुणे में सो लावी तो सो सो उड़ो आया तो ये सो आपने दूर कर अबे आपने पूरा कर बाकी रहे हो पच्चीस चार सो एफ माइनस पच्चीस तरी पंचोते बराबर आ बाजु दस पंचू पचास एफ माइनस पांच नौ पिस्तालीस एफ वाला बदल एक बाजु करिए सो एफ माइनस पचास एफ बराबर माइनस पिस्तालीस वत्ता पंचोतेर तो सो एफ मांथी पचास एफ गया तो पचास एफ वध्या पंचोतेर मांथी पिस्तालीस बाद करिए छीए आपणे तो त्रीस आवशे હવે f બરાબર 30 ભાગ્યા 50 કરીશું તો f બરાબર આ બિંદુ બિંદુ ઉડી જશે તો 3 છે માં 5 આવશે આ પૂછો લઈશું આ રીતે સ્વાધ્યાય 2 પોઈન્ટ પોચ આપણે અત્યારે પૂરું કર્યું છે આ સ્વાધ્યાયના એક સરખા રીતના દાખલાઓ 2.1 2.3 અને 2.5 સ્વાધ્યાયમાં હતા નવા લેક્ચરમાં આપણે કૂટ પ્રશ્ન એટલે કે શબ્દોવાળી રકમમાંથી સમીકરણ બનાવવાનું અને પછી એનું સોલ્યુશન આપવાનું જે આગળના નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું.